મોર્નિંગ સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જનીનિક બંધારણ ની વાત કરેલી. એની અંદર પ્રારંભક, વચ્ચે બંધારણીય જનીન અને લાસ્ટમાં સમાપ્તિના કોડ હતા. તો એની થોડી માહિતી જોઈ લઈએ કે ભાઈ એ ખરેખર શું છે. આની માહિતી આપણે બુકમાં એટલી ડિટેલ નથી આપી, પણ અહીં આપણે વાત કરવાની છે. ડીએનએમાં અગ્રવર્તી ની એટલે કે પ્રમોટર સ્થાન અથવા તો પ્રારંભિક સ્થાન હોય છે, જ્યાંથી પ્રત્યાંગનની શરૂઆત થાય. આપણે વાત કરીએ, થોડું રિવાઇઝ કરી લઈએ કે ભાઈ માનો કે આવી રીતે જનીન છે, સ્ટાર્ટિંગમાં આ પ્રમોટર છે, વચ્ચે આ બંધારણીય જનીન છે, અને લાસ્ટમાં આપણને જોવા મળે છે સમાપ્તિનું સ્થાન. તો જ્યાંથી પ્રત્યાંગનની શરૂઆત થાય છે અને સમાપ્તિ સ્થાન હોય છે જ્યાં પ્રત્યાંગનની સમાપ્તિ થાય છે, એના માટે જવાબદાર સિગ્મા કારક ડીએનએ ના પ્રમોટર સ્થાનને ઓળખે છે, એટલે કે તેનું અર્થઘટન કરે છે. સિગ્મા કારક ડીએનએ ના પ્રમોટર સ્થાનને ઓળખે કે ભાઈ જે જગ્યા પર પ્રમોટર છે, હમણાં આપણે આકૃતિમાં જોઈએ કે ભાઈ સિગ્મા કારક એને ઓળખશે અને એનું અર્થઘટન કરશે. સિગ્મા કારકની મદદથી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ની ચોક્કસ જગ્યાએ જોડાય અને જેને પ્રમોટર સ્થાન કહે છે. સિગ્મા કારકની મદદથી આરએનએ સિગ્મા કારકની મદદથી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે શું છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક? આપણે વાત કરી ગયા છે ઓલરેડી આગળના લેક્ચરમાં કે ભાઈ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ની ચોક્કસ જગ્યાએ જોડાય છે, તેને શું કહેવાય? પ્રમોટર સ્થાન. ટુ પ્રમોટ, ટુ પ્રમોટ નો ઇંગ્લિશમાં અર્થ થાય કંઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટેની પ્રેરણા આપવી. અહીંયા શરૂઆત કરવા માટેનું સ્થાન એટલે પ્રમોટર. આદિકોષ કેન્દ્રીય અને ડીએનએ ઉપર પ્રારંભક બિંદુ છે. આદિકોષ કેન્દ્રીયના ડીએનએ ઉપર પ્રારંભક બિંદુ છે, જે 10 નાઇટ્રોજન બેઝ પહેલા 6 બેઝ TATATA એવી શ્રેણી ધરાવે છે, જેને શું કહેવામાં આવે? પ્રિબનો બોક્સ. શું કહેવામાં આવશે? પ્રિબનો બોક્સ, એટલે કે પ્રાથમિક બોક્સ, એટલે કે શરૂઆતમાં અહીંયા પ્રમોટર એટલે બીજું કંઈ નથી પણ એક જ ચોક્કસ કોડ રિપીટ થયા કરે કે જે આપણી ઓળખાણ માટે પ્રમોટર તરીકે ઓળખાશે. તો અહીંયા એને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રીની અંદર પ્રિબનો બોક્સ. સુકોષ કેન્દ્રીના ડીએનએ ઉપર પ્રારંભિક બિંદુથી 20 નાઇટ્રોજન બેઝ પહેલા 7 બેઝ TATAA અથવા તો TATATATA ની શ્રેણી આવેલી હોય છે, જેને ટાટા બોક્સ અથવા તો હોગનેક્સ બોક્સ કહેવાય. સુકોષ કેન્દ્રીના ડીએનએ ઉપર પ્રારંભિક બિંદુથી 20 નાઇટ્રોજન બેઝ પહેલા 7 બેઝ જોડ, જેમાં TATA અથવા તો TATATATA ની શ્રેણી આવેલી છે, જેને ટાટા બોક્સ અથવા તો હોગનેક્સ બોક્સ કહેવાય. પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ની બંને શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે છે. પ્રમોટર પાસે ડીએનએ ના પોલિમરેઝ ઉત્સેચક અને તેમને છૂટી પાડે છે. તેમાંની એક શૃંખલા પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રત્યાંકન 5 છેડાથી 3 છેડા તરફ થાય છે. હવે એક શૃંખલા પ્રત્યાંગની પ્રક્રિયામાં ભાગ લે છે એનો અર્થ શું છે? તો કે માનો કે આ ડીએનએ છે. હવે ડીએનએ ની શૃંખલામાં અહીંયા જે એ ટી ટી સી આવી માહિતી છે, તો એમાંથી એની સામે આરએનએ બનાવવું હોય તો એની સામે શું આવશે? ખરેખર ડીએનએ હોય તો એની સામે ટી આવે, પણ આરએનએ બનાવવું હોય તો ત્યાં લખવું પડે આપણે યુ. એની સામે એ, એ સી ની સામે જી. તો 5 ડેશના છેડાથી 3 છેડા તરફ અહીંયા એનું પ્રત્યાંકન થાય. પ્રતિહીન શૃંખલાના પૂરક નાઇટ્રોજન બેઝની વિરુદ્ધમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ આવે છે. પ્રતિહીન શૃંખલાના પૂરક નાઇટ્રોજન બેઝની વિરુદ્ધમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ આવે છે. આ રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપમાં જેવા કે એડિનોસાઇનની સાથે ટ્રાયફોસ્ફેટ, ગ્વાનોસાઇનની સાથે ટ્રાયફોસ્ફેટ, યુરિડિનની સાથે ટ્રાયફોસ્ફેટ, સાઇટિડિનની સાથે ટ્રાયફોસ્ફેટ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. જ્યારે તે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે પાયરોફોસ્ફેટેઝ નામનો ઉત્સેચક પ્રત્યેક ક્રિયાશીલ ન્યુક્લિઓટાઇડના 2 ફોસ્ફેટ અણુઓને હાઇડ્રોલાઇઝ કરે છે. પ્રત્યેક ક્રિયાશીલ ન્યુક્લિઓટાઇડના 2 ફોસ્ફેટ અણુઓને શું કરશે? હાઇડ્રોલાઇઝ કરે છે, જેનાથી ઉર્જા મુક્ત થાય. તો ખરેખર ઉર્જા શેમાંથી મુક્ત થાય છે? તો કે ફોસ્ફરસ અણુના મુક્ત થવાની સાથે ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. પ્રલંબન.
આરએનએ પોલિમરેઝ ઉત્સેચક બાજુબાજુમાં રિબોન્યુક્લિઓટાઇડ એકમો વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધની રચના કરે, જ્યાં સુધી તે સમાપ્તિ સ્થાન સુધી ન પહોંચે ત્યાં સુધી મુખ્ય ઉત્સેચક પ્રતિદિન શૃંખલા સાથે આગળ વધે છે અને સિગ્મા કારક છૂટું પડે છે. પ્રલંબન, પ્રલંબન પ્ર એટલે પ્રાથમિક રેવત અથવા તો પ્ર એટલે કે આગળ, પ્રાથમિક લેવલથી લંબન એટલે લંબાવું, આગળ વધવું. આગળ વધવાની જે ક્રિયા જે છે તે જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી પ્રક્રિયા આગળ ને આગળ વધ્યા કરશે. સમાપ્તિ, જ્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ સ્થાન પાસે પહોંચે ત્યારે ડીએનએ ટેમ્પલેટથી છૂટું પડે. મોટા ભાગના કિસ્સામાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ સ્થાનનું અર્થઘટન કરી લે છે, કે એન્ડિંગ પોઈન્ટ આવી ગયો એવું સમજી લે છે અને આરએનએ સાંકળના સંશ્લેષણને અટકાવે છે. પરંતુ આદિકોષ કેન્દ્રીમાં રોગકારકની મદદથી સમાપ્તિના સ્થાનનું અર્થઘટન કરે તો એક એવું પણ પૂછાય કે બે શરૂઆત કયા કારકથી થાય, સિગ્મા ફેક્ટરથી, અને અંત કયા કારકથી થાય, રોગકારકથી. રોગકારક એ ચોક્કસ પ્રોટીન છે જે આરએનએ પોલિમરેઝને તેની સમાપ્તિના સ્થાનનું અર્થઘટન કરવામાં મદદ કરશે. રોગકારક એ ચોક્કસ પ્રોટીન છે જે આરએનએ પોલિમરેઝને તેની સમાપ્તિનું સ્થાન અર્થઘટન કરવામાં મદદ કરશે. તો શરૂઆત સિગ્મા કારકથી થશે અને સમાપ્તિ રોગકારકથી થશે. અહીંયા તમને ધ્યાનમાં આવે છે કે ભાઈ ડીએનએ જે છે તેનું રૂપાંતરણ જે થાય છે, અહીંયા શરૂઆત જે કરવાની છે તે સિગ્મા કારકથી. પ્રમોટર આરએનએ પોલિમરેઝ સાથે જોડાય, સિગ્મા કારક જોડાય, ડીએનએ હેલિક્સ છે તેમાંથી રૂપાંતરણ થાય અને ચોક્કસ જગ્યા પર જે શરૂઆતી તબક્કામાં આપણે કહીએ કે સિગ્મા ફેક્ટર જોડાય, સિગ્મા ફેક્ટર આપણે કહીએ કે ભાઈ સિગ્મા ફેક્ટર એની સાથે જોડાતા પ્રક્રિયાની શરૂઆત થાય અને આ આપણે જે લાઈન જોવા મળે છે તે શું જોવા મળે છે, આરએનએ. આ આરએનએ આગળ ને આગળ લંબાય છે અને જ્યારે આરએનએ બનાવવાનું બંધ કરવાનું હોય તો એ જગ્યા પર કયો ફેક્ટર આવે છે, હવે રો ફેક્ટર આવે છે. કયો ફેક્ટર? રો ફેક્ટર, કે જે પ્રક્રિયાને પૂર્ણ કરે છે. ભાઈ અહીંયા અટકાવવાનું હોય તો રો ફેક્ટર આવે એટલે પ્રક્રિયા ત્યાં પૂર્ણ થશે. રિટજનિંગ, શાર્પ અને રોબર્ટ દ્વારા દર્શોધવામાં આવ્યો છે. તેમણે 1993માં નોબેલ ઇનામથી સન્માનિત કર્યા. એવું જનીન છે કે જે અક્રિયાશીલ સમૂહની સાથે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. હું તમને યાદ કરાવું કે ભાઈ ડીએનએ નો ગમે ત્યાં ફોટો હોય ને તો એક પટ્ટો ઘાટો, એક પટ્ટો આછો, ફરી પાછો એક પટ્ટો ઘાટો, એક પટ્ટો આછો, આવી રીતે હોય. તો એ આછો ઘાટો પટ્ટો શું છે, એનો કોન્સેપ્ટ લેવાનો છે. આછો ઘાટો પટ્ટો બીજું કઈ નથી, એક્ઝોન અને ઇન્ટ્રોન છે. તો એને સ્પ્લિટ જનીન કહેવાય, ક્રિયાશીલ સમૂહ ધરાવે છે જેને શું કહેવાય, સ્પ્લિટ જનીન કહેવામાં આવે છે. અક્રિયાશીલ સમૂહ ઇન્ટ્રોન છે, યાદ રાખજો. અક્રિયાશીલ ઇન્ટ્રોન, ઈ અક્રિયાશીલ સમૂહ ઇન્ટ્રોન તરીકે ઓળખાય છે અને ક્રિયાશીલ સમૂહ જે છે તે એક્ઝોન તરીકે ઓળખાય છે. ક્રિયાશીલ સમૂહ છે તે એક્ઝોન તરીકે ઓળખાય છે. પ્રત્યાંગની પ્રક્રિયા દ્વારા સ્પ્લિટ જનીન આરએનએ બનાવે જેને સાંકેતિક અને અસાંકેતિક શ્રેણી ધરાવે છે. જે સાંકેતિક અને અસાંકેતિક શ્રેણી ધરાવે છે તેને એચએન આરએનએ બહુજનીનિક ન્યુક્લિયર આરએનએ કહેવામાં આવે છે. બહુજનીનિક ન્યુક્લિયર આરએનએ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો એચએન આરએનએ નું પૂરું નામ શું છે, બહુજનીનિક ન્યુક્લિયર આરએનએ. હિટ્રોજનિયસ ન્યુક્લિયર આરએનએ કહેવામાં આવે છે. હિટ્રોજનિયસ ન્યુક્લિયર આરએનએ, આ એચએન આરએનએ અસ્થાયી છે કારણ કે એમાં ક્રિયાશીલ અને નોન ક્રિયાશીલ, પાછો ક્રિયાશીલ અને નોન ક્રિયાશીલ એવી રીતની શૃંખલા જોડાય છે. હવે 7 મિથાઇલ ગ્વાનોસાઇન સમૂહ તેના 5 પ્રાઇમના છેડા પર ઉમેરાતા એક એવું બંધારણ બને છે જેને કેપિંગ કહેવાય. 7 મિથાઇલ ગ્વાનોસાઇન કયા છેડા પર ઉમેરાશે, 5 પ્રાઇમ પર. તો માનો કે આ બાજુ 5 પ્રાઇમ છે, આ બાજુ 3 પ્રાઇમ છે, તો ગ્વાનિન, 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 ગ્વાનિન એવા કેટલા જોડાય છે, 7. અને એ 7 જોડાય તો એને શું કહેવાય છે, એની કેપ કહેવાય છે, જેને કહેવામાં આવે છે કેપિંગ. અને એડેનાઇલિક એસિડના 200 ન્યુક્લિયોટાઇડ તેના 3 પ્રાઇમના છેડા પર ઉમેરવામાં આવે છે તેને પોલી એ ટેલ કહેવાય. છેડા ઉપર કેટલા, 200 એડેનિન અને શરૂઆતમાં 7 છે તે ગ્વાનિન, તો ગ્વાનિનની ટોપી અને એડેનિનની પૂંછડી. હવે આ સ્થાયી બની જશે. આરએનએ સમબંધન સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દ્વારા એચએન આરએનએ ક્રિયાશીલ એમઆરએનએ માં રૂપાંતરણ થાય છે. આરએનએ સંબંધક સ્પ્લાઇસિંગ, સ્પ્લાઇસિંગની ક્રિયા શું છે, તો કે ઇન્ટ્રોન. માનો કે આ એક્ઝોન છે, વચ્ચે ઇન્ટ્રોન છે, પાછો એક્ઝોન છે, ઇન્ટ્રોન છે, એક્ઝોન છે, ઇન્ટ્રોન છે, તો ઇન્ટ્રોન નીકળી જાય, ઇન્ટ્રોન નીકળી જાય એટલે બધા એક્ઝોન એક સાથે ગોઠવાય
તો એને આપણે શું કહીએ છીએ, આરએનએ સ્પ્લાઈસિંગની પ્રક્રિયા. બધા એક્ઝોન સાથે ગોઠવાઈ જાય તો હવે એને આપણે કયું આરએનએ કહી શકીએ, એમઆરએનએ કહી શકાય. જે એક્ઝોનિક આરએનએ છે, આરએનએ સમબંધનમાં આ સાંકેતિક ભાગ, આરએનએ સમબંધનમાં આ સાંકેતિક ભાગ રિબોન્યુક્લિયસ ઉત્સેચકથી દૂર કરવામાં આવે છે અને સાંકેતિક ભાગ આરએનએ લાઇગેઝની મદદથી જોડવામાં આવે છે. રિબોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી ટુકડાઓ જે છે અસાંકેતિક ભાગ ઇન્ટ્રોને દૂર કરવામાં આવે અને ટુકડાઓને લાઇગેઝની મદદથી જોડવામાં આવે. અમુક ચોક્કસ પ્રોટીન જેવા કે નાના ન્યુક્લિયર ન્યુક્લિક પ્રોટીન અથવા તો એસએનઆરએ, સ્મોલ ન્યુક્લિયર આરએનએ અથવા તો એસએનરૂપ પણ કહી શકાય, આરએનએ સંબંધમાં મદદરૂપ થાય છે. આ એસએનઆરએનએ કેટલાક પ્રોટીન સાથે જોડાય, આરએનએ આધારિત શું છે તો કે ખરેખર આ રૂપાંતરિત છે પ્રોટીન એસએનઆરએનપી, નાના ન્યુક્લિયર રિબો ન્યુક્લિક પ્રોટીન છે તો એને કહેવાય સ્મોલ, એટલે કે પ્રોટીન એસએનઆરએનપી, સ્મોલ ન્યુક્લિયર પ્રોટીન એકબીજાની સાથે જોડાય અને સ્પ્લાઇસોઝિમ કોમ્પ્લેક્સ બનાવે છે. આ સ્પ્લિયોઝોમ કોમ્પ્લેક્સ એટીપી માંથી ઉર્જાનો ઉપયોગ કરી, આ સ્પ્લિયોઝોમ કોમ્પ્લેક્સ જે છે તે એટીપી માંથી ઉર્જાનો ઉપયોગ કરીને આરએનએ ને કાપી નાખશે અને આ સાંકેતિક ભાગ છૂટો પડી જશે અને સાંકેતિક ભાગને જોડે છે જે ક્રિયાશીલ આરએનએ બનાવે છે. એચએનઆરએનએ નો આ સાંકેતિક ભાગ કોષકંદરની અંદર જ રહે છે અને તેનું પ્રોટીનમાં ભાષાંતર થતું નથી. એચએનઆરએનએ નો આ સાંકેતિક ભાગ કોષકેન્દ્રની અંદર જ રહે છે પણ તેનું પ્રોટીનમાં ભાષાંતર થતું નથી. ફક્ત એ આરએનએ એચએનઆરએનએ માંથી માહિતી રૂપાંતરિત થશે અને શું બને, એમઆરએનએ, જે સાંકેતિક ભાગ કોષકેન્દ્રની બહાર આવે અને કોષરસમાં તેનું રૂપાંતરણ થાય. જે રૂપાંતરણ થાય તેને શું કહેવામાં આવે, એમઆરએનએ. તો યાદ રાખો, ડીએનએ માંથી શું બને, ડીએનએ માંથી એચએનઆરએનએ, એચએનઆરએનએ માંથી એમઆરએનએ અને એમઆરએનએ માંથી ટીઆરએનએ. શૃંખલા લખી રાખજો, ડીએનએ માંથી એચએન, એચએન માંથી ટી અને ટીઆરએનએ, ડીએનએ માંથી એચએન, એચએન માંથી એમઆરએનએ, એમઆરએનએ માંથી ટીઆરએનએ બનતો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો કે ભાઈ જેવું આ પ્રોટીન બને છે આમાં આપણે થોડું બહુ ક્લિયર તો નહીં, પણ આ ભાગ ઘાટો, આ ભાગ ઘાટો અને વચ્ચેના આ જે ભાગ છે તે આછા જોવા મળે છે. હવે શું થાય છે, એ ઘાટો ભાગ છે ઇન્ટ્રોન છે, આછો ભાગ છે તે એક્ઝોન છે. તો હવે ઘાટા ભાગની આવી રિંગો બની ગઈ તો બધા આછા ભાગ જોડાઈ જશે અને બની ગયેલી રિંગો છે ત્યાંથી તમે જોઈ શકો છો કે નીકળી ગઈ તો આછો ભાગ આખો જે જોડાઈ જાય એ કોડિંગ બની ગયો. તો હવે આ શું બન્યું, એમઆરએનએ બન્યું. એટલે આ શું બન્યું, ડીએનએ માંથી એચએનઆરએનએ બન્યું. એચએનઆરએનએ માંથી આ જે રિંગ બનીને ઇન્ટ્રોન નીકળી જાય છે, અહી થઈ જાય છે, શું થઈ જાય છે, અ ઈ, જે અસાંકેતિક માહિતી છે ઇન્ટ્રોન એ ત્યાંથી નીકળી જાય છે તો એને કહેવાય સ્પ્લાઇસિંગ. અને સ્પ્લાઇસિંગ નીકળ્યા બાદ અહીંયા જોડાય છે, મેસેન્જર આરએનએ બને છે અને એ મેસેન્જર આરએનએ હવે પ્રોટીન બનવા માટે જતો રહેશે. નિરેન સંકેત, જ્યોર્જ ગેમો દ્વારા શબ્દ આપવામાં આવ્યો, નિરેનબર્ગ મથાઈ અને ખોરાના દ્વારા શોધવામાં આવ્યું. પોલીપેપ્ટાઇડ સાંકળમાં આવેલ એમિનો એસિડની શ્રેણી ડીએનએ અથવા તો એમઆરએનએમાં રહેલા ન્યુક્લિઓટાઇડની શ્રેણી વચ્ચેના સંબંધને જનીન સંકેત કહે છે. 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. ડીએનએ કોઈપણ પ્રકારની પોલીપેપ્ટાઇડ સાંકળના સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. પ્રત્યંગની પ્રક્રિયામાં ડીએનએમાંથી માહિતી પૂરક નાઇટ્રોજન બેઝની શ્રેણી સ્વરૂપે ક્યાં આવશે, એમઆરએનએ માં. શબ્દ સમજાવવા જોઈએ, ડીએનએ માંથી માહિતી રૂપાંતરણ થાય, એ માહિતી સોલ્વ થઈને ક્યાં આવશે, આરએનએ માં, એટલે કે એને પૂરક માહિતી કહેવામાં આવે. એની સામે જો ટી હોય, ટીની સામે જો એ હોય તો એની સામે ટી, એ પૂરક કહેવાય અને એ અહીંયા ટીની સામે એ એકબીજાના પૂરક કહેવાય. પૂરક નાઇટ્રોજન બેઝની શ્રેણી સ્વરૂપે એમઆરએનએ માં ટ્રાન્સફર થઈ છે. પ્રત્યેક એમિનો એસિડ માટે એમઆરએનએ એક સંકેત ધરાવે છે જે સંકેતને કોડોન કહેવાય. આ સંકેતને એક પ્રકારની ન્યુક્લિઓટાઇડની શ્રેણી છે જેમાં એમઆરએનએ ઉપર હોય ચોક્કસ એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. જ્યારે જનીન સંકેત એ એમઆરએનએના અણુ પર ગોઠવાયેલ ન્યુક્લિઓટાઇડની ચોક્કસ શ્રેણી છે, એમઆરએનએના અણુ પર ગોઠવાયેલ ન્યુક્લિઓટાઇડની ચોક્કસ શ્રેણી છે જે પોલીપેપ્ટાઇડ સાંકળના સંશ્લેષણ માટેની માહિતી પૂરી પાડે છે. તો ત્રિઅંકી કોડ, તો તરત જ કઈ ડાયરેક્ટ ત્રિઅંકી કોડ લઈ લીધા એવું નથી. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે ભાઈ સંકેતો માટે માહિતી આપણી પાસે કેટલી છે, તો કે એ, ટી, જી અને સી.
જો દરેકે દરેક કોડ એક એમિનો એસિડ બનાવતો હોય તો ટોટલ તો કેટલા એમિનો એસિડ બને? ચાર બને. પણ ચાર એમિનો એસિડ જે બને છે આપણા શરીરમાં તો કેટલા એમિનો એસિડ બને છે? 20. તો ચાર માંથી તો નહીં બને. તો માનો કે બે બેની જોડી હોય, એ ટી જી સી એ જી સી ટી એ જી, આ રીતે. તો ટોટલ એમાં કેટલા બને? તો કે 16 બને. તો 16 માં 20 એમિનો એસિડ તો નહીં બને. તો હવે એ લોકો શું કરે, ત્રણ ત્રણ ના કોડ બનાવે, એ ટી જી ટી જી સી એવી રીતે. ટોટલ એમાં કેટલા કોડ બન્યા? 64. તો 64 ની અંદર આ 20 નો સમાવેશ થઈ શકે. તો એના ખબર પડી કે 20 એમિનો એસિડ બને છે મુખ્યત્વે, એમાં ત્રણ છે, ત્રણ એ કયા છે? નોનસેન્સ કોડ છે, એટલે એને કહી શકાય સ્ટોપ કોડ. બીજા શબ્દ એને કહેવાય નોનસેન્સ કોડ. અને એક જે છે તે એમિનો એસિડ એયુજી, એમિનો એસિડ પ્લસ શરૂઆતી કોડ બંને તરીકે કાર્ય કરે છે. તો બાકીના બધા તો કે રિપીટ છે. શું છે? રિપીટ છે. જોઈએ આપણે. જો ચેનિંગ સંકેત એકાંકી હોય, એટલે કે સંકેત ફક્ત એક જ નાઇટ્રોજન બેઝથી બનેલો હોય, તો માત્ર ચાર સંકેતો એ સી જી યુ શક્ય છે, જે 20 એમિનો એસિડ માટે અપૂરતા છે. ચાર બને. જો જનીન સંકેત ત્રિઅંકી હોય તો કેટલા બને? 16. આજે 16 સંકેતો પણ 20 એમિનો એસિડ માટે કેવા છે? અપૂરતા છે. ગેમો નામના વૈજ્ઞાનિકે નિર્દેશિત કર્યું કે ત્રણ સંકેતની શક્યતા હોઈ શકે. જો જનીન સંકેત ત્રિઅંકી હોય, એટલે કે એક સંકેત ત્રણ નાઇટ્રોજન બેઝ ધરાવતો હોય, તો 4 નો ઘન, એટલે કે 4 × 4 64 સંકેત હોય. આ કિસ્સામાં જનીન સંકેતની ડિક્શનરીમાં 64 સંકેત છે, અને આ 64 સંકેતો 20 એમિનો એસિડ માટે પૂરતા છે. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પણ આરએનએના ચોક્કસ સ્ટ્રેન્ડ સાથેના ટેમ્પલેટ મુક્ત કરી પોલિમરાઇઝેશનમાં મદદ કરે છે. 64 કોડ કયા છે જોઈએ. જોઈ શકો છો તમે કે ભાઈ યુ 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 કઈ રીતે છે? તો કે યુ 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 લેસર લઈ લઈએ, યુ યુ સી, યુ યુ એ, યુ યુ જી, બરાબર. તો આ કોડ બને. હવે અહીંયા તો કે યુ સી યુ, યુ સી સી, યુ સી એ, યુ સી જી. તો તમને એ અહીંયા બોક્સ મળે છે. તમે જોઈ શકો દરેક કોડ જે છે તે કોઈક ને કોઈક એમિનો એસિડ બનાવે છે. હવે આપણને ખબર પડે કે અહીંયા 20 એમિનો એસિડ આવી ગયા, તો 60 જે 64 થતા હતા એમાં શું? તો કે અમુક અમુક રિપીટ બનાવે છે. જો યુ 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 ફિનાઇલ એલેનિન બનાવે, યુ સી યુ યુ સી ફિનાઇલ એલેનિન બનાવે, આ બે લ્યુસિન બનાવે, તો રિપીટ બનાવે છે. તો રિપીટમાં તો આપણે ટોટલ ગણીએ કે ભાઈ કેટલા એમિનો એસિડ બને છે? 20. તો એક કરતા વધારે કોડ આપણે એવું કહી શકીએ કે એક, માનો કે ફિનાઇલ એલેનિન છે, એની અંદર કેટલા? તો કે એક કરતા વધુ કોડ હોઈ શકે. ફિનાઇલેલિન બનાવતા એક કરતા વધુ કોડ હોઈ શકે. પણ તમે આ આખામાં જુઓ, તમને ક્યાંય એવું દેખાય છે કે આ એક કોડ માનું કે હોય યુ જી યુ, તો એ એક સાથે ત્રણ એમિનો એસિડ બનાવે છે? આવું નહીં થાય. શું હશે? એક એમિનો એસિડ માટે એક કરતા વધુ કોડ છે, પણ એક કોડ એક કરતા વધારે એમિનો એસિડ બનાવતા નથી. ફરી સેન્ટેન્સ, એક એમિનો એસિડ માટે શું છે? એક કરતા વધારે કોડ છે, પણ આ એક કોડ એક કરતા વધારે એમિનો એસિડ બનાવતા નથી.